મહેસાણાના જોટાણામાં બુરખો પહેરીને હુમલો કરનાર ઝડપાયો છે. તો જોટાણાના પૂર્વ સરપંચ બદરી પટેલ પર હુમલો કરાયો હતો, જેમાં બુરખો પહેરી હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બુરખો પહેરી અજાણ્યા શખ્સે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. તો એલસીબીની ટીમે હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહ ઝાલાને પકડી પાડ્યો છે. તો ગ્રામ પંચાયતના બોર ઓપરેટર છે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ. તો નાણાંની લેવડદેવડ મામલે બંને વચ્ચે બબાલ ચાલતી હતી. બબાલને પગલે બદરી પટેલને પાઠ ભણાવવા હુમલો કરાયો હતો. તો ઓળખ ન થાય તે માટે બુરખો પહેરીને હુમલો કર્યો હતો. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના જોટાણામાં બુરખો પહેરીને હુમલો કરનાર ઝડપાયો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો જોટાણાના પૂર્વ સરપંચ બદરી પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બુરખો પહેરી હુમલા કર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બુરખો પહેરી અજાણ્યા શખ્સે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. એલસીબીની ટીમે હુમલો કરનાર ધર્મેન્દ્ર ઝાલાની અટકાયત કરી છે. તો ગ્રામ પંચાયતના બોર ઓપરેટર છે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ. નાણાંની લેવડદેવડ મામલે બંને વચ્ચે બબાલ ચાલતી હતી, અને જેમાં બબાલને પગલે બદરી પટેલને પાઠ ભણાવવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. તો ઓળખ ન થાય તે માટે બુરખો પહેરીને હુમલો કરવામાં આવ્યો હતો. મહેસાણાના જોટાણામાં બુરખો પહેરીને હુમલો કરાયો છે. જોટાણાના પૂર્વ સરપંચ બદરી પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. એલસીબી ટીમે હાલ ધર્મેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરી છે. હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહ ઝાલાને પકડી પાડ્યો છે, અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. મહેસાણાના જોટાણામાં બુરખો પહેરીને હુમલો કરનાર ઝડપાયો છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.